समाचार विस्तार थी पोरबंदर नजीक माधवपुर नो मेळो हवे राष्ट्रीय कक्षाए ख्याति पाम्यो छे। तारीख 10 एप्रिल थी 15 एप्रिल सुधीना मेळाना आयोजनमां तंत्र द्वारा तड़ामार तैयारीओ शुरू करी देवामां आवी छे। त्यारे आजे एक प्रेस कॉन्फरन्स दरमियान जिल्ला कलेक्टरे माहिती पूरी पाड़ी हती। पोरबंदर नजीक माधवपुर घेड खाते वर्षोथी लोकमेळानो आयोजन थाय छे। आम तो माधवपुर ए महाभारत समयनो प्राचीन अने ऐतिहासिक गाम गणाय छे, ज्यां भगवान श्री कृष्ण अने रुक्ष्मणीजीना विवाह थया हता। प्राचीन मान्यता अनुसार रुक्ष्मणीजी उत्तर पूर्व राज्यना हता, त्यारे आ लोकमेळामां उत्तर पूर्वीय भारतना 8 जेटला राज्यना लोको सहभागी बनशे। कहेवાય છે કે રુક્ષ્મણીજીના પિતા રાજા ભીષ્મક અરુણાચલ પ્રદેશની મિસ્મી જનજાતિના હતા, ત્યારે આ માન્યતાને આધારે માધવપુરનો મેળો અરુણાચલ પ્રદેશની મિસ્મી જનજાતિને ગુજરાતના લોકો સાથે જોડે છે। છેલ્લા 2 વર્ષથી કોરોના કાળને પરિણામે માધવપુરનો ભાતીગળ લોકમેળો બંધ રાખવામાં આવતો હતો, ત્યારે આ વર્ષે ઉત્સાહ અને ઉમંગભેર આ મેળાનું આયોજન કરવામાં આવશે। પ્રાપ્ત માહિતી અનુસાર માધવપુરના મેળાની મજા માણવા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ પોરબંદર પધારશે, તેમજ 8 જેટલા રાજ્યના મુખ્યમંત્રી અથવા તો રાજ્યપાલ પણ આ મેળામાં ઉપસ્થિત રહેશે, જેને લઈને હેલીપેડ બનાવવા સહિતની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। માધવપુરમાં ચૈત્ર સુદ નવમી એટલે રામનવમીથી 10 એપ્રિલથી 5 દિવસ માટે પરંપરાગત મેળો યોજાય છે, અને આ મેળો ભગવાન શ્રી કૃષ્ણના એમના મહારાણી રુક્મણી દેવીના પરિણય એટલે કે એમના લગ્ન માધવપુરમાં થયા હતા આવી ઐતિહાસિક પરંપરાને ધ્યાનમાં રાખીને વર્ષોથી યોજાય છે। આ મેળો આ વખતે પણ યોજાશે। આ મેળાનું આયોજન રાજ્ય સરકાર દ્વારા થઈ રહ્યું છે, અને આ મેળામાં રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ, સાંસ્કૃતિક વિભાગ અને ઇન્ડેક્સ સી દ્વારા એનું આયોજન થઈ રહ્યું છે। આ વખતે આ મેળાને આપણે રાષ્ટ્રીય એકતાના સ્વરૂપ તરીકે પ્રદર્શિત કરવા પૂર્વોત્તર રાજ્યના મહેમાનો પણ આવશે, પદાધિકારીઓ પણ આવશે, મોટા મહેમાનો પણ આવશે। એ ઉપરાંત એ પૂર્વોત્તર રાજ્યના જે કલાકારો છે એ કલાકારોના ગ્રુપ્સ આવશે, જે અહીંયા આ 5 દિવસ દરમિયાન પરફોર્મ કરશે। આ ઉપરાંત પૂર્વોત્તર રાજ્યના જે ક્રાફ્ટમેન્સ છે એટલે કે જે કલાકારો છે જે પોતે ચીજવસ્તુઓ બનાવે છે એનું પણ સુંદર મજાનું પ્રદર્શન થશે। ગુજરાતના જે ક્રાફ્ટમેન છે એનું પણ પ્રદર્શન થશે। અત્યારે અમારી પાસે જે માહિતી છે એ મુજબ પૂર્વોત્તર રાજ્યના જે રાજ્યોના હેડ્સ ઓફ ધ સ્ટેટ છે એમને નિમંત્રણ આપ્યા છે। જેમ જેમ મહાનુભાવોની મુલાકાતની તારીખો અને એમનો કાર્યક્રમ કન્ફર્મ થશે એમ આપને જાણ કરશું, પણ સ્વાભાવિક રીતે આ મેળો રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ અગત્ય ધરાવે છે એટલે એમાં મહાનુભાવો પધારશે, પણ જેમ જેમ મહાનુભાવો આવતા જશે એમ આપણે એમની ડેટ્સ કન્ફર્મ કરશું અને કાર્યક્રમ પણ આપને આપશું। માધવપુરના આ ભાતીગળ લોકમેળામાં ગુજરાત સહિત પૂર્વોત્તર રાજ્યોના કલાકારો પણ પોતાની કલા પ્રદર્શિત કરશે। પોરબંદર જિલ્લામાં પ્રવાસનને વેગ મળે તે માટે બહારના લોકો પણ પોરબંદર અને આસપાસના વિસ્તારમાં હોટેલ બુક કરાવી શકે તે માટે તંત્ર દ્વારા ખાસ વેબસાઇટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। આજે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જિલ્લા કલેક્ટર અશોક શર્માએ પત્રકારોને માહિતગાર કર્યા હતા। વિપુલ રાઠોડ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।